જયસી આરમ મારા વાલુડા બાળકો છો બધાય ખૂબ મજા મજા કરીને અને મમ્મી પપ્પાને મદદ પણ કરાવી હશે અરે વાહ તો ચાલો આજે એક સરસ મજાની વાર્તા સાંભળી આ વાર્તાનું નામ છે રાજા વિક્રમાદિત્ય અને સુવર્ણ પોપટ એક નગરી હતી વૈશાલી નગરી હતી તેમાં રાજા વિક્રમાદિત્ય રહેતા હતા તેનો સ્વભાવ ખૂબ જ ઉમદા પરોપકારી અને માયાળો હતો રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં ખૂબ જ શાંતિ અને પવિત્રતા હતી એક દિવસની વાત છે વૈશાલી નગરીમાં ક્યાંક થી એક ચોર આવી પડ્યો તે જોર તો ખૂબ જ વિચિત્ર હતો હું નાના મોટા શેઠિયાને નિશાન બનાવી અને તે તેમની મિલકતની ચોરી કરી જતો આથી તે શેઠિયાઓ નગરજનો તે ચોરની ફરિયાદ કરવા રાજા વિક્રમાદિત્યના દરબારમાં પહોંચી ગયા રાજા વિક્રમાદિત્યએ તે શેઠિયાઓની વિગત ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી તેઓને આશ્વાસન આપ્યું કે તે ચોરને આઠ દિવસમાં તે ખુદ જ ઝડપી લેશે તે તો સડકો ઘૂમવા લાગ્યા નાની મોટી ગલીઓમાં છુપાવે છે શોધખોળ કરવા લાગ્યા પરંતુ તે ચોર પણ અતિ ચાલાક અને હોશિયાર હતો રાજા વિક્રમાદિત્ય સતત સાત દિવસ સુધી નગરમાં આટો માર્યો પરંતુ તે ચોરના કશે જ કઈ જ સગડ મળ્યા નહીં તે ચોર મળ્યો જ નહીં આથી તે ઉદાસ બની ગયા અને અત્યારે તેઓ પોતાના ચિંતિત બેઠા હતા આવા જ સમયે ઉડતો એક સુવર્ણ પોપટ આવ્યો અને તે રાજા વિક્રમાદિત્યના ઝરૂખાની પાળે જઈને બેસી ગયો પછી તે રાજાના ચહેરાનું અવલોકન કરવા લાગ્યો અને તેણે વિક્રમાદિત્યને મૂંઝવણનો તેમજ તેની ઉકેલ પણ શોધી કાઢ્યો બાદમાં સુવર્ણ પોપટ બોલ્યો તમને જે વિચિત્ર ચોરને શોધો છો ને તે અત્યારે નગરથી થોડે દૂર ઉપર આવેલી એક અંધારે ગુફામાં ઊંઘી રહ્યો છે અચાનક જ સુવર્ણ પોપટ આવું બોલી ઉઠ્યો આવી વિચિત્ર અને મદદભરી વાણી સાંભળી અને રાજા વિક્રમાદિત્યના ચહેરા પર તો ખુશી પથરાઈ ગઈ તે તો ખુશ ખુશ થઈ ગયા બાદમાં તે સુવર્ણ પોપટનો આભાર માન્યો અને આભાર માનતા માનતા સિપાહીઓને લઈ અને રાજા તો અંધારી ગુફા તરફ ચાલી નીકળ્યા જ્યારે તે ચોર ગુફામાં મબલક નાણાં સોના મોરો વગેરે સંતાડી અને મીઠી ઊંઘ માણી રહ્યો હતો કે અચાનક જ રાજા વિક્રમાદિત્યના સિપાહીઓએ તેને ચારે બાજુથી ઘેરી લીધો આથી તો ચોરના તો ધોતિયા ઢીલા થઈ ગયા તેણે તો આવી કશી કલ્પના જ કરી નહોતી કે આમ એકાએક સુતા સુતા જ મને બધા એના સિપાહીઓ ઝડપી લેશે તેણે તો ભાગવાના અનેક પ્રયત્ન કર્યા પરંતુ પરિણામ શૂન્ય આવ્યું બાદમાં તે ગુફામાંથી છુપાવેલ દર દાગીના નાણા વગેરે લઈ અને રાજા વિક્રમાદિત્ય તેને પાછા આપી દીધા અને પેલા ચોરને કાલ કોટડીમાં બંદીવાન બનાવી અને સજા કરી રાજાની આવડત ઉપર પેલા નગરજનો ખૂબ જ ખુશ થયા અને રાજા ઉપર આશીર્વાદની ની ગળીઓ વરસાવા લાગ્યા જયારે રાજા વિક્રમાદિત્ય તો તે તો ચાલો બાળકો આજે એક સરસ મજાનું જોડકણું સાંભળીએ લાંબી લાકડી ખભે રાખી ગોવાડ ગાયો જ્યારે પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે તો ફરી મળીશું નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો બધા બાળકો પુન મિલામાં